प्रभास तीर्थनी भूमि वेरावल शहर में प्रथम वार राष्ट्रीय हाफ मैरेथॉन योजाई हती। तारीख 9 जानुआरी ना रोज जिला वहीवटी तंत्र ना सहयोग थी भारत विकास परिषद सोमनाथ शाखा द्वारा सोम मैरेथॉन नाम आपवामां आव्युं हतुं। आ मेगा इवेंट अंगे भारत विकास परिषद ना प्रमुख धर्मेश राजपरा द्वारा जणावा आवेल के युवानोमां फिटनेस साथे अन्य राज्योनी साथे गुजरातना स्पर्धकों पण एथलेटिक्स मां आगळ आवे तेवा शुभ उद्देश्य साथे आयोजन करवामां आवेल। आ स्पर्धामां नाना भूलकाथी मांडी वयोवृद्ध सहित 1800 जेटला स्पर्धकों उत्साहभेर जोडाया हता। अहवाल भरतसिंह जाधव गीर सोमनाथ। मेरा लक्ष्मी रामभाई वासन छे। हूँ निवृत्त टीचर छू प्राइमरी में अने मने नानपणथी रमत गमतनो शौक छे एटले मैं मारा बाळको जे विद्यार्थी हता एने नेशनल सुधी पहोंचाडेला छे। नंबर तो महत्वनो नथी पण जनता ने अमारा जे युवानो ने पण एम थाय કે આટલી ઉંમરે જો આ લોકો આમ કરી શકતા હોય તો અમે કેમ નહીં, હિંમતે મરજા તો મજા દેખું જા। મારું નામ ભાનુમતી ગાંધી પટેલ। આજે મારી ઉંમર 82 વર્ષની પૂરી થઈને 82 બેઠું છે। હું જૂનાગઢની રહેવાસી છું, મૂળ વતન માંગરોળ। આજે હું છેલ્લા 6-7 વર્ષથી આ દોડની હરીફાઈમાં રહું છું। 5 કિલોમીટર દોડ, 5 કિલોમીટર ઝડપી ચાલ, 1500 મીટર દોડ, એમાં લગભગ હું બધીમાં ફર્સ્ટ જ આવું છું। હમણાં દ્વારકાથી હું 4માં મેડલ લઈ આવી, ફર્સ્ટમાં આવી અને ચીન ને મલેશિયા પણ જઈ આવી। ત્યારે મને કોપરેશનવાળાએ ચીન જવાને 80,000 રૂપિયા આપ્યા હતા, મલેશિયા જવાને 1,00,000 રૂપિયા આપ્યા હતા। આજે હું ભારતીય પરિષદમાં ભાગ લઈ રહી છું। આજે મારી 11 કિલોમીટરની સ્પર્ધા છે, હવે હું ભાગ લઈશ। નંબર આવે કે ના આવે એની મને કંઈ નથી, પણ મારી શરીરની કેપેસિટી છે એ આના પરથી ખ્યાલ કરું છું। હું જૂનાગઢમાં સર્વિસ કરું છું, ટ્યુશન કરું છું, એકલી જીવન ગાળું છું ને હું તો દરેક ભાઈઓને પણ કહું છું કે તમે લોકો નાનપણથી દરેક સ્પર્ધામાં ભાગ લો અને વ્યસન જે રાખ્યા છે માવાના એ બધા છોડી દો તો આપણી તંદુરસ્તી આપણા દેશમાં ચાલશે। મારું નામ છે સાવડા વિનેશિમનલાલ, હું દીવ સાવડવાડી ગ્રામ પંચાયતની બાજુમાં ને મેં 4 વર્ષથી પ્રેક્ટિસ કરેલી છે ને 20 કે 21 મેં મેરાથોન દોડી, એમાંથી મારો પર્સનલ બેસ્ટ 1 કલાક 12 મિનિટ છે ને હમણાં વેલાવર ખાતે સોમ મેરાથોન હતી ને તેમાં મારે 1 કલાક 18 મિનિટ ટાઈમ આવ્યો ને પહેલી મારી મેરાથોન છે 2022ની 21 કિલોમીટર હાફ મેરાથોન। વાત કરવામાં આવે તો 21 કિલોમીટરની જે મેરેથોનમાં તમને શું શું સગવડ મળી, ક્યાં આગવડતા પડી, શું આખી વાત તમારો અનુભવ? મને કઈ ને બધા સારું હતું, ખાલી એક કૂતરાની ડર હતી, બીજું કઈ નહીં। હું એમ કહેવા માંગુ છું કે મારા જેમ બધાય દોડે ને સ્વસ્થ રહે ને ફિટ રહી, બીજા કોઈ નશા બસામાં કોઈમાં જાય નહીં અને સ્પોર્ટ લેવલ આગળ વધારે, જેમ ક્રિકેટ વધે તેમ એથ્લેટિક્સમાં વધે। હા, ધર્મેશ રજપરા ભારત વિકાસ પરિષદમાં પ્રમુખની જવાબદારી નિભાવું છું। આજરોજ સોમ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું જે 3 તબક્કામાં હતી, 21 કિલોમીટર, 11 કિલોમીટર અને 5 કિલોમીટર। 21 કિલોમીટરની આ મર્યાદા અમે 180 મિનિટ રાખી હતી, પણ ફર્સ્ટ વિનર જે અત્યારે આપણી પાસે સાથે છે એ 1 કલાક અને 18 મિનિટમાં જ આવી ગયા છે। 3 સ્પર્ધકો, પહેલો બીજો અને ત્રીજો નંબર અત્યારે આપણી સાથે આવી ગયા છે। આ આયોજન માટે અમે લગભગ 3-1 મહિનાથી તૈયારી કરતા હતા સંસ્થા દ્વારા, અને એમાં અંદાજિત 150 વોલેન્ટિયરો અમારી સાથે જોડાયા છે, વિવિધ સંસ્થાઓ અને રાજકીય પણ અમને બધો સપોર્ટ મળ્યો છે, સરકારી પણ અમને પૂરેપૂરો સપોર્ટ મળેલો છે। લગભગ 1800 લોકોએ આમાં ભાગ લીધેલો છે, 3 કેટેગરીમાં અલગ અલગ થઈ। વાત કરવામાં આવે તો આ સોમ મેરેથોન ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર યોજાઈ રહી છે, આ મેરેથોન હાફ મેરેથોન યોજવા પાછળનો ઉદ્દેશ શું છે? હા, ખાસ તો એ જ કે લોકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધે। અત્યારની યુવા પેઢીને આપણે જોઈએ છીએ તો એ મોબાઈલ અને અન્ય નશાઓમાં એ વ્યસ્ત રહીએ છે, પોતાના ફિટનેસ પ્રત્યે ધ્યાન આપતા નથી। બીજું, ગુજરાતમાંથી એટલેટ બહુ ઓછા હોય છે જે અન્ય રાજ્યોની સરખામણીમાં, તો એમાં લોકો પ્રેરાય અને ફિટનેસ પ્રત્યે ધ્યાન આપે અને એટલેટમાં ગુજરાત આગળ વધે એવું અમારી ઈચ્છા છે।